अमदावाद में कोरोना कहर यथावत छे। कोरोना वधता केस ने लईने सिविल सुप्रिटेन्डेंट डॉक्टर जीवी मोदीए निवेदन आप्युं छे। सिविल होस्पिटल में एक महीना में दर्दीओनी संख्या में वधारो थयो होवानी वात करी छे, तो साथ ज दर्दीओनी संख्या में 10 गणो वधारो थयो छे। हाल सिविल होस्पिटल में 336 दर्दीओ सारवार हेठळ छे। 64 डॉक्टरों ने त्वरित डेप्युटेशन पर सिविल में मोकलाया छे। नागरिकों ने अपील के होळी धूळेटी पर्व पर ध्यान राखे। अमदावाद में दिवसे ने दिवसे कोरोना केस वधी रहा है, त्यारे अमदावाद नी सौथी मोटी होस्पिटल सिविल खाते वधु डॉक्टरो जे छे तेने डेप्युटेशन पर बोलावामां आव्या छे। सुप्रिटेन्डेंट साहेब आपणी साथे छे, तेमनी साथे वात करीशुं। सर, हाल केटला कोरोनाना दर्दी अने वधु जे सारवार मळी रहे तेना माटे केटला डॉक्टरो डेप्युटेशन पर बोलावाया छे? अत्यारे अमारा त्यां 336 दर्दीओ दाखल छे अने अमे 1200 बेडमां 920 बेडनी तैयारी राखेली छे। जे अमारा डॉक्टरो अहीं एमसीआई ने इंस्पेक्शन अनुलक्षीने अहींथी ट्रांसफर थई हती, એ બધા ડોક્ટરોના ડેપ્યુટેશન માટે અમે રિક્વેસ્ટ કરી હતી અને બધાનું ડેપ્યુટેશન ગઈકાલે થઈ ગયું છે અને આજે સવારે બધા હાજર થઈ ગયા છે। લગભગ 64 જેટલા સિનિયર ડોક્ટરો હતા જેમની ટ્રાન્સફર થઈ હતી, એ બધા આજે પાછા ડેપ્યુટેશન ઉપર અમારી ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દીધા છે। એક મહિના પહેલા 40 દર્દીઓ હોસ્પિટલની અંદર હતા અને હવે આંકડો 300 ને પાર થઈ ચૂક્યો છે। કઈ રીતે આ કેસ જે છે તે વધી રહ્યા છે, નવા વેરિયન્ટ પણ જોવા મળી રહ્યા છે, અને હવે લોકોને શું અપીલ કરવા માંગશો તમામને? જી, અત્યારે જે ફેબ્રુઆરી મહિનાની કમ્પેરિઝનમાં જોઈએ તો અત્યારે 336 દર્દી દાખલ છે, જે લગભગ 10 ગણા જેટલા દર્દીઓ છે। અને જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એ રીતે મારી નાગરિકોને અપીલ છે કે દરેક નાગરિક માસ્ક પહેરીને ફરે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે અને હેન્ડ વોશિંગ કરે। એસએમએસ જે છે, જે સરકાર તરફથી આઈસીએમઆર તરફથી ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, એ બધી ફોલો કરે અને જે નાગરિકો વેક્સિન માટે એલિજિબલ હોય બધા નાગરિકોએ વેક્સિન લેવી જરૂરી છે। આગામી ધૂળેટીનો પર્વ છે, લોકો બહાર ના નીકળે, કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરે, એ બાબતે શું કહેશો એક તબીબ તરીકે? જી, ધૂળેટી અને હોળીમાં જે આપણો દેશ છે, આખો તહેવારોનો દેશ છે, પણ તહેવાર તો આવતા વર્ષે પણ મનાવી શકાશે, પણ આ જે ધૂળેટી અને હોળીમાં જે સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ પ્રમાણે દરેક નાગરિકે ફોલો કરવી જરૂરી છે। ચોક્કસથી, તો તહેવાર ટાણે લોકો જે છે તે ભાન ન ભૂલે અને કોવિડ ગાઈડલાઇન જે છે તેનું પાલન કરે તેવું તબીબો કહી રહ્યા છે। સાથે જ એક મહિનાની અંદર કોરોનાના જે છે તે 10 ગણા કેસ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે, એટલે હવે લોકોએ સાવચેત રહેવું જે છે તે જરૂરી બન્યું છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।